નમસ્તે બાળ મિત્રો, જ્ઞાનપદ શૈક્ષણિક સંકુલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 4 વિષય ઇંગ્લિશ તેમાં વાક્ય બનાવતા શીખીશું. તમને એમાં આપેલું છે એ મુજબ અહીં મેં લખેલું છે. ઉદાહરણ, તમને શબ્દ આપેલા હશે અભોલ, તે કેવો છે? તો કે તે રેડ અને બિગ છે. હવે આને તમારે વાક્યમાં લખવાનું છે. દાખલા તરીકે બોલ માટે આપણે વાક્ય લખવાનું થશે આઈ હેવ અ બોલ. મારી પાસે બોલ એટલે કે દડો છે. તે કેવો છે? તો કે રેડ છે. તો બીજું વાક્ય થાય ઇટ ઇઝ રેડ. તે લાલ છે. અને બીજું વાક્ય તે બિગ એટલે કે મોટો છે. તો ઇટ ઇઝ બિગ. તે મોટો છે. તો આ રીતે તમને એક વસ્તુ આપેલી હશે અને ત્યાર પછી તે વસ્તુ કેવી હશે, કેવી છે એના માટેનું આ શબ્દ આપેલા હશે. તો તમારે તેના પરથી વાક્ય બનાવવાના છે. જે રીતે ઉદાહરણ આપેલું છે તે રીતે વાક્ય બનાવવાના છે. તો ચલો આપણે શીખીએ. ચલો તો વાક્ય બનાવતા શીખીએ. સૂચના લખેલી છે, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો. તો વસ્તુ આપેલી છે અને તે કેવી છે તેના માટેના શબ્દ આપેલા છે. તમારે વાક્યમાં જવાબ લખવાના છે. તો પહેલું છે આ શર્ટ. મારી પાસે શર્ટ છે. તે કેવો છે? તો કે ન્યૂ અને બ્લેક. તો પહેલા તો મારી પાસે શર્ટ છે એટલે કે આઈ હેવ અ શર્ટ. તે કેવો છે? પહેલું વાક્ય થાય ઇટ ઇઝ ન્યૂ એટલે નવો. અને ઇટ ઇઝ બ્લેક. તે નવો છે અને બ્લેક છે. બીજું આપેલું છે ટેબલ બિગ અને સ્ક્વેર. મારી પાસે એક ટેબલ છે. તે બિગ એટલે મોટું છે અને સ્ક્વેર એટલે ચોરસ છે. તો આઈ હેવ અ ટેબલ. બીજું વાક્ય ઇટ ઇઝ બિગ. અને ત્રીજું વાક્ય ઇટ ઇઝ સ્ક્વેર. સ્ક્વેર એટલે ચોરસ. ત્રીજું આપેલું છે ટોમેટો ફ્રેશ અને રેડ. મારી પાસે ટોમેટો છે. તે કેવું છે? તો કે ફ્રેશ તાજું અને રેડ એટલે લાલ. તો આઈ હેવ અ ટોમેટો. તે ફ્રેશ છે અને ઇટ ઇઝ રેડ. ચોથું આપેલું છે અમ્બ્રેલા સ્મોલ અને યલો. મારી પાસે અમ્બ્રેલા એટલે કે છત્રી છે. આઈ હેવ એન અમ્બ્રેલા. તે કેવી છે? ઇટ ઇઝ સ્મોલ એન્ડ ઇટ ઇઝ યલો. પાંચમું વાક્ય આપેલું છે બાઇસિકલ. તે કેવી છે? તો કે ન્યુ અને બ્લુ છે. તો આઈ હેવ અ બાઇસિકલ. ઇટ ઇઝ ન્યુ એન્ડ ઇટ ઇઝ બ્લુ. તો આ રીતે વસ્તુ આપેલી હોય તેના માટે તમારે વાક્ય લખવાના છે. આગળ જોઈએ. છઠ્ઠા પ્રશ્નમાં આપેલું છે અ ચોકલેટ બિગ અને સ્વીટ. તો ચોકલેટ માટે વાક્ય લખીશું આઈ હેવ અ ચોકલેટ. તે કેવી છે? તો ઇટ ઇઝ બિગ. બીજું ઇટ ઇઝ સ્વીટ.
નવું આપેલું છે બુક હી કેન લેવ. આઈ હેવ અ બુક. તે કેવી છે? થિક એટલે જાડી. તો ઇટ ઇઝ થિક એન્ડ ઇટ ઇઝ બ્લેક. આગળનો ટોપિક આપણે બીજા વિડીયોમાં શીખીશું. અસ્તુ.